સામાન્ય જ્ઞાન ધોરણ ત્રણ, તો એમાં આપણે 27 પાઠ શીખી ગયા. હવે 28મો પાઠ છે, એક બે શબ્દમાં ઉત્તર લખો. તો જો અહીંયા જવાબ આપ્યા જ છે, લખી દીધા તમને, જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે તમારા સામે જવાબ ખાલી શબ્દમાં જ એક બે શબ્દમાં લખવાના છે. પછી ખાલી જગ્યા પૂરો, 29મો પાઠ છે. તો જો અહીંયા ખાલી જગ્યા પણ તમારે ઓપ્શનમાં આપી છે, એમાં જે સાચી ખાલી જગ્યા હોય એ તમારે જોઈ અને લખવાની. એટલે આ પાઠનું નામ જ છે ખાલી જગ્યા પૂરો, તો જે ખાલી જગ્યા છે એ તમને આવડશે જ. અમે જોઈ અને આવી રીતે પાછળ જવાબ, આના બધાના જવાબ તમને પાછળ આપ્યા છે. આ જો જોડકણા છે 30મો પાઠ, એ પણ અહીંયા સામે ઓપ્શન આપ્યા છે એની સામે જોઈ અને આમાં તમારું પાઠ્યપુસ્તક છે એમાં 30-30 પાઠ તમારે પૂર્ણ કરી લેવાના રહેશે. એ પછી મૂલ્યાંકન કસોટી છે એ પણ હવે આપણો કોર્સ પૂરો થઈ જાય એટલે આ કસોટી પૂરી કરી લેવાની રહેશે. આના જવાબ પણ તમને પાછળ આપ્યા છે ઉત્તર, એટલે જવાબ ન મળે એવું કોઈ બનશે નહીં. જવાબ આપેલા જ છે એક પાઠનું, એટલે આ કસોટી પણ પૂરી કરી લેવાની તમારે. અહીંયા સુધી જે જવાબ મેં લખ્યા છે પેન્સિલથી, જો આ ઉત્તર લખ્યું છે ને અહીંયા તમે જોજો, આમાં બધા પાઠના જવાબ એમાં આપ્યા છે. એટલે આપણે આ વખતે દ્વિતીય કસોટી છે ને ત્યાંથી જ પાકું કરવાનું રહેશે. બીજી, પહેલું સત્ર તો પૂરું થઈ ગયું, કે પછી બીજી કસોટી જે અહીંયા છે એના પ્રશ્નનો જવાબ જો અહીંયાથી મૂલ્યાંકન કસોટી આપણને બે આપી છે, આ બધા જવાબ આપ્યા છે. એટલે આ કોર્સ આપણો હવે તમારો પૂરો થઈ ગયો. જો અહીંયા સુધી તમારું પૂરું હોવું જોઈએ. 30-30 પાઠ સામાન્ય જ્ઞાનમાં પૂરા કરવાના અને મૂલ્યાંકન કસોટી પણ પૂરી કરી લેવાની છે. આના જવાબ બધા પાછળ તમને મેં બતાવ્યા એમાં લખેલા છે. એટલે તમારે સામાન્ય જ્ઞાન ધોરણ 3 કોર્સ પૂરો કરી લેજો.